કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રના અકસ્માતમાં નિધન થયું છે તે સમાચારથી પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ તેમના ઘરે પહોંચ્યા. આપને જણાવી દઈએ, પશ્ચિમ બંગાળમાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં તેમના પુત્રનું નિધન થયું છે. એક પુત્ર વિશાલનું નિધન થયું, જ્યારે અન્ય પુત્ર રવિ ઈજાગ્રસ્ત હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ગુજરાત લાવવામાં આવશે. સમાચાર સાંભળીને કગથરા દંપતીની તબિયત નાદુરસ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આ તરફ કોલકાતા પહોંચે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટ નિવાસ સ્થાને લલિત વસોયા હાલ પહોંચ્યા છે. પાસના કન્વીનર હેમાંગ પટેલ સહિતના નેતાઓ પણ પહોંચ્યા છે લલિત કગથરાના નિવાસ સ્થાને. કોંગ્રેસ એમએલએ લલિત કગથરાના પુત્રના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. એક પુત્રનું નિધન થયું છે આ અકસ્માતમાં, જ્યારે અનેક પુત્ર ઈજાગ્રસ્ત છે, તેઓની સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં ટ્રક સાથે બસની ટક્કર થઈ હતી. પ્રવાસ દરમિયાન 6 કપલ સિક્કિમ ગયા હતા. એક પુત્ર વિશાલનું નિધન થયું છે, જ્યારે અન્ય પુત્ર રવિ ઈજાગ્રસ્ત હોવાની વાત પણ સામે આવી રહી છે. ગંભીર દુર્ઘટના સર્જાઈ અને તેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. આજ વિષય પર રાજકોટથી જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર સોની. મયુર, જે રીતે આ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, કગથરા દંપતી માટે ખૂબ જ દુઃખની આ ઘડી કહી શકાય? બિલકુલ તોરલ, ખાસ કરીને ઈલાબેન જે લલિતભાઈના પત્ની છે, તેમને બીપીની બીમારી છે, એટલે તેમને હજુ સુધી માત્ર અકસ્માતની જાણ કરવામાં આવી છે. પુત્ર વિશાલના નિધન અંગે તેમને અવગત કરાયા નથી. સમગ્ર ઘટના અંગે લલિતભાઈને વહેલી સવારે જ જ્યારે ફોન આવ્યો ત્યારે જાણ થઈ હતી. તેઓ પણ બીપીના પેશન્ટ છે, એટલે તેમને પણ છાતીમાં દુખાવો ઉપડવાની તકલીફની ફરિયાદ થઈ હતી અને તાત્કાલિક ડૉક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. હાલ બંને લલિતભાઈ અને તેમના પત્નીને તેમના ભાઈના ઘરે ભાઈની સાથે રાખવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય જે પરિવારના સદસ્યો છે તેઓ પણ આ ઊંડા દુઃખની અંદર તેમના સહભાગી થવા માટે પહોંચ્યા છે. લલિતભાઈ વસોયા સહિતના જે કોંગ્રેસ અગ્રણીઓ છે તેઓ પણ કગથરા પરિવારને સાંત્વના પાઠવા માટે પહોંચ્યા હતા. જો સમગ્ર અકસ્માતની વિગત આપને જણાવી દઉં કે 12 દિવસ પહેલાં વિશાલભાઈ અને રવિભાઈ અને તેમના જે મિત્રો છે તે સિક્કિમ દાર્જિલિંગના પ્રવાસે ગયા હતા અને આજે સાંજે તેઓ રાજકોટ પરત ફરવાના હતા. વહેલી સવારના કલકત્તાથી તેઓ રાજકોટ આવવા માટે રવાના થવાના હતા, પરંતુ એ પહેલાં જ બહેરામપુર પાસેના હાઈવે ઉપર અકસ્માત થયો હતો અને અકસ્માતની અંદર વિશાલભાઈનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. જે પરિવારના અન્ય સદસ્યો છે તેમના જણાવ્યા મુજબ રવિભાઈ છે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે, ગાડીના કાચ લાગવાના કારણે તેઓ ઈજાગ્રસ્ત બન્યા છે. જ્યારે અન્ય પરિવારના સદસ્યો અને મિત્રો છે તેમને પણ નાની મોટી ઈજાઓ થઈ છે, માત્ર વિશાલભાઈ છે તેઓનું જ ઘટનાસ્થળે નિધન થયું છે એવી વિગતો પરિવારના સદસ્યોએ આપી છે. હાલ પોલીસ કાર્યવાહી સહિતની કામગીરી કર્યા બાદ તમામ જે લોકો છે તેમને અને વિશાલભાઈના મૃતદેહને ચાર્ટર પ્લેનથી રાજકોટ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જીતોરલ, બિલકુલ, ક્યાં સુધીમાં મૃતદેહને લાવી શકાય છે રાજકોટ, શું શક્યતાઓ દેખાઈ રહી છે તેને લઈને, કારણ કે પોસ્ટમોર્ટમ અને અન્ય જે વિધિ છે તે પણ સંપન્ન કરવાની હશે? બિલકુલ, બહેરામપરાની જે મેડિકલ કોલેજ છે ત્યાં વિશાલભાઈના મૃતદેહને રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ સહિતની જે કામગીરી છે તે બપોરે 3 વાગ્યા સુધીમાં પૂરી થઈ જાય તેવું તેમના પરિવારના સદસ્યો અને લલિત વસોયાનું કહેવું છે. સમગ્ર ઘટના અંગે તેઓ સીધા જ રવિભાઈ અને અન્ય જે મિત્રો છે તેમની સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત કલકત્તા પોલીસ અને બહેરામપુરનું જે સ્થાનિક પ્રશાસન છે તેમની સાથે પણ તેમનો સીધો સંપર્ક થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાત સરકાર છે તેમના દ્વારા પણ સમગ્ર અકસ્માત અંગે વિગતો મેળવીને સમગ્ર જે કાર્યવાહી છે તે વધુ ઝડપથી થાય તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શક્યતા છે કે આજે રાત સુધીમાં અથવા તો વહેલી સવારે સુધીમાં તેમનો મૃતદેહ અને અન્ય પરિવારજનો છે તે ચાર્ટરથી રાજકોટ આવે. બિલકુલ મયુર, એ પણ જાણવા માંગીશું, ખાસ કરીને ખૂબ જ દુઃખની ઘડી છે, સાંત્વના પાઠવવા માટે તેમનો સધિયારો રાખવા માટે કોણ કોણ પહોંચ્યા છે ત્યાં રાજકોટમાં? તુરલ, જણાવી દઉં કે પાસના કન્વીનરો, કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે તેઓ કગથરા પરિવારને ત્યાં પહોંચ્યા હતા. આ ઉપરાંત ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, પાસના કન્વીનર હેમાંગ પટેલ સહિતના લોકો પરિવાર અને સાંત્વના પાઠવા પહોંચ્યા હતા. હાલ તો તમામ જે અગ્રણીઓ છે તે કગથરા પરિવારને સાંત્વના પાઠવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ મોટાભાગના કોંગ્રેસના સદસ્યો કહી શકાય અથવા તો જે રાજકીય અગ્રણીઓ છે તેઓ કહી શકાય તે રાજકોટની બહાર છે. બપોર સુધીમાં તેઓ પણ પરિવારને સાંત્વના
પાઠવવા માટે અહીંયા પારસ સોસાયટી ખાતે આવી પહોંચશે તેવું તેમનું કહેવું છે. એક બીજી પણ મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલ પોતે કોલકાતા પહોંચશે અને ત્યાં તેમના પરિવારની જે રવિભાઈ છે તેમની સાથે અને અન્ય જે પરિવારના મિત્રો છે તેમની સાથે જોડાશે અને શક્ય એટલો જલ્દી તમામ લોકોને રાજકોટ લાવવા માટેના પ્રયાસો કરશે. મુખ્યપ્રધાન રૂપાણીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ તરફ આપ જણાવી રહ્યા છો કે હાર્દિક પટેલ પણ કોલકાતા પહોંચે તેવી શક્યતાઓ છે. અન્ય કયા કયા લોકોની પ્રતિક્રિયા ખાસ આ સમગ્ર દુઃખદ ઘટનાને લઈને સામે આવી રહી છે? અતુરલ, રાજકોટ શહેર કોંગ્રેસ અશોક ડાંગરે પોતાનો સંદેશો પાઠવ્યો છે. તેઓ પણ બહાર હતા, થોડા સમયની અંદર રાજકોટ પહોંચશે. આ ઉપરાંત કોંગ્રેસના અને જે અન્ય નેતાઓ છે તેઓ પણ રાજકોટ પહોંચી રહ્યા છે. તેઓ પણ પરિવારને સાંત્વના પાઠવશે. શક્યતા એ પણ જોવાઈ રહી છે કે આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ માં એક કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવનારા છે, એટલે તેઓ પણ કદાચ તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચે તેવી શક્યતા છે. કારણ કે લલિતભાઈનો વિજયભાઈ રૂપાણી સાથેનો પારિવારિક નાતો રહ્યો છે. ભલે બંને અલગ અલગ પાર્ટીના રહ્યા હોય, પરંતુ લોકસભાની ચૂંટણીમાં મતદાન સમયે જ તેમણે ગુરુ તરીકે વિજય રૂપાણીના આશીર્વાદ લીધા હતા, એટલે પારિવારિક નાતાને લઈને આ દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે વિજયભાઈ રૂપાણી પણ કગથરા પરિવારની સાથે જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ મયુર, આગળ પણ આપની પાસે જોડાઈશું અને કેટલીક માહિતીમાં છે અત્યારે. આભાર આપનો અમારી સાથે જોડાવવામાં છે. તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, લલિત કગથરાના એક પુત્ર વિશાલનું નિધન થયું છે, જ્યારે એક પુત્ર ઇજાગ્રસ્ત છે જેઓની સારવાર ચાલી રહી છે. પોલીસ કાર્યવાહી બાદ અને પોસ્ટમોર્ટમ બાદ બપોર બાદ મૃતદેહ જે છે તે રાજકોટ પહોંચે તેવી શક્યતા પણ હાલ દેખાઈ રહી છે. શોકની લાગણી જે છે તે અનેક લોકોએ વ્યક્ત કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી. અનેક લોકો રાજકોટ નિવાસ સ્થાને પહોંચ્યા છે. લલિત વસોયા પણ પહોંચ્યા છે. પાસના કન્વીનર હેમાંગ પટેલ સહિતના નેતાઓ પણ હાલ પહોંચી રહ્યા છે લલિત કગથરાના દુઃખમાં સહભાગી થવા માટે. તો ખૂબ જ ગંભીર અકસ્માત હતો આ. વોલ્વો બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. પશ્ચિમ બંગાળમાં આ દુઃખદ ઘટના જે છે તે બની હતી. પ્રવાસ દરમિયાન 6 કપલ સિક્કિમ ગયા હતા, તેમાંથી લલિત કગથરાના 2 પુત્રો પણ સામેલ હતા. એક પુત્રનું દુઃખદ નિધન થયું છે, જ્યારે અન્ય એક પુત્ર રવિ ઇજાગ્રસ્ત છે. તો અનેક નેતાઓ પહોંચી રહ્યા છે. પાસના કન્વીનર સહિત કોંગ્રેસ નેતાઓ પણ પહોંચી રહ્યા છે. લલિત કગથરાના પુત્રના નિધનના સમાચાર સાંભળતા જ રાજકોટ ખાતે લલિત કગથરા અને તેમના પત્નીના દુઃખમાં સહભાગી થવા માટે તમામ લોકો પહોંચી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ટ્રક સાથે બસની ટક્કર થઈ હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રવાસ દરમિયાન 6 કપલ સિક્કિમ ગયા હોવાની વાત સામે આવી. આજે સાંજે તેઓ પરત ફરવાના હતા, પરંતુ પરત ફરતા પહેલાં જ આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા. તેમાં લલિત કગથરાના એક પુત્રનું નિધન થયાના સમાચાર સામે આવ્યા. સમાચાર સાંભળીને કગથરા દંપતીની હાલત નાદુરસ્ત પણ થઈ છે. લલિત કગથરાને છાતીમાં દુખાવાની ફરિયાદ પણ થઈ હતી. તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. અન્ય પરિવારજનો પણ હાલ તેમની સાથે ઉપસ્થિત છે. તો સાથે જ કોંગ્રેસના નેતાઓ, પાસ કન્વીનર, તમામ લોકો પહોંચી રહ્યા છે રાજકોટ. લલિત કગથરાના પુત્રના નિધનના સમાચારથી શોકની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.